मूल्यनिष्ठ साहित्यकार जय भिखुए गुजराती साहित्य में नवलकथा नवलिका चरित्र बाल साहित्य एम कुल मळीने 350 जेटला पुस्तकों एमना जीवन दरमियान लख्या। 62 वर्षना एमना आयुष्य में एमने मूल्यलक्षी साहित्यनु सर्जन कर्युं अने साथोसाथ एवं ज मूल्यनिष्ठ जीवन जीव्या। एमना जीवन विषे एक चरित्र थोड़ा वर्षों पहला मैं लख्यू जेनु नाम हतु जीवतरनी वाटे अक्षरनो दीवो। आ चरित्र परथी आ नाटकनु निर्माण कर्युं जेना लेखिका छे अल्पा शाह, जेना दिग्दर्शक छे निसर्ग त्रिवेदी, मुकेश राव अने हेतल मोदी तथा अन्य सौ कलाकारोए आमां अभिनय आप्यो छे। आ नाटक ए अमदावाद, मुंबई, धरमपुर, सोनगढ़ एम अनेक स्थलोए भजवायुं। आजे गुजरात विश्वकोश ट्रस्ट द्वारा जय भिखुनी स्मृति में अने जय भिखु अने गुजरात विश्वकोश ट्रस्टना शिल्पी धीरुभाई ठाकरे बन्ने परम मित्रों एमनी स्मृति में आ नाटक अमे प्रस्तुत करी रह्या छीए। नमस्कार, श्री जय भिखु शताब्दी उत्सवना उपक्रमे प्रस्तुत छे डॉक्टर कुमार पाल देसाईना पुस्तक जीवतरनी वाटे अक्षरनो दीवो पर आधारित कलम ने खोले माथो मुकीने खमीरी खुमारी अने खुददारी थी जीवायला जीवतरनी वात अक्षर दीप ना अजवाले चाल्यो एकलवी। लिली लिली मणि ने शिखर एडी छाय
तेरा दिना वानो धरो एक जानी, भीखो ने भेरू वो दौड़ा
ના ભાગ કેવ પોડા વરસોડા ગામની ભાગોળે વહેતા ત્યાં સાબરમતી નાની વરસોડા ગામની ભાગોળે વહેતા ત્યાં સાબરમતી નાની ભીર સંદરમ્પા માં પંપા માં નાવા માં કાંડા ઘડિયાળ ત્યાં બોલાય જેને પાછી લાવવા માં હિચ મળ્યું સામે ને જાને દાવ પર ક્યાં બોલાય ભીર સંદરમ્પા માં પંપા માં નાવા માં કાંડા ઘડિયાળ ત્યાં બોલાય જેને પાછી લાવવા માં હિચ મળ્યું સામે ને જાને દાવ પર ક્યાં મુકાય હિચ સાથે યુદ્ધ કરીને એના રામ રમાડ્યા વિચ સાથે યુદ્ધ કરીને એના રામ રમાડ્યા બીકાની ભડિયાલ બચાવવા માટે મોટા દાન ચુકાવ્યા જગત ને ભીખો થાકી પાકી બાપુ અરે બાપુ તમે પેલી વાત સાંભળી કે નહીં કઈ અરે બાપુ આપણા ગામના પાદરે છે ને એક આવડું મોટું રીંછ હા મરેલું પડ્યું છે બાપુ તો વાંધો નહીં બાપુ હવે તમને શું લાગે છે કે ઈવડા એ રીંછ ને કોણે માર્યું છે કોણે માર્યું તો એ તો પૂછું છું બાપુ મને જોઈને થથરવા માંડ્યું ઓહો પછી મેં રીછડાને કીધું એ રીછડા વયું જા
તું ન ગયું લે ન ગયું મેં કીધું વયુ જા તું ન ગયું લે હા પછી પછી તો બાપુ નું ફરક્યું હું ગયો રીછડા પાહે રીછડા ના પકડ્યા કાન અને દીધી એ ખડબોલ અને રીછ ના ત્યાં ના ત્યાં રામ રમી ગયા બોલો વેમ પડે છે અરે બાપુ હોય કા રીછડો મારી નાખ્યું બાપુ શેર સી છો તમે તો રંગ રાખ્યો છે રંગ રાખ્યો છે હે છોકરાઓ ક્યાં જાવ છો અહીંયા બેહો અહીંયા ડાયરો છે આમે બેહો લા છોકરાઓ અહીંયા બેહો આ બાપુની વાતો સાંભળશો તો મોટા થઈને બહાદુર થશો બહાદુર અરે આ બાપુ પણ આમ રીછ ને મારી નાખવા એ તો કાઈ બચ્ચાના ખેલ છે નહીં આ રીછ સામે આવે ને તો ભલભલા ના હાંજા ગગડી જાય હું ગગડી જાય હાંજા ગગડી જાય ભાઈ હાંજા ઉત તેરી વીખા આ રીછ તો આપણે મારી અને નામ આ શેરસીનો એટલે ઓય ડરમા 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 આયા ભાઈ ભાઈ પાછો અલા રી સાયા પાછો નહીં આવે આ બાપુ એ છે ને એ રીચલા રામ રવારી નાયકા છે બાપુ એ રીચલા રામ રવારી નાયકા ના હોય એ જીવલા આ બાપુ આ છોકરાઓ કાઈ પૂછે છે મારા વિશે ઇમને કયો કે હા બાપુ ઘડી કમા ઘડી કમા ઘડી કમા અલા એ ભીખા અલા જગત્યા મનિયા આબર જો ઇમા જણે થયું ઇમ કે કોક આહિરાણીના નેસ માથે આમ ત્રાય ત્રાય કરતી લૂ વરતી હોય આમ જમીન માથે હોપારી મેલો ને તો તળક કરતી તૂટી જાય એવી ત્રાહી માં ગરમી પડતી હોય અરે પંખીઓ ટૌકા દેવાનું ને ઝાડવા પાંદડા હલાવવાનું ભૂલી ગયા હોય એવા કાળ ઝાડ ઉનાળામાં અચાનક કોતરાની દિશાએથી હળવે હળવે વાદળા આવે ને ઘડીક વારમાં તો આકાશમાં મેઘા ડંબર સવાઈ જાય ઓલા વાદળોની પાછળ ઉરદના તો હંતાઈ જાય ને જેવું ગોર અંધારું થઈ જાય એવી ગોર અંધારી રાતે ઓલા વરહોળા ગામને પાદરેથી એક પરસન્ન જવાનીઓ જ્યારે વનવાગડામાં ઢાલામાં તો હાદુળો હાવત આવતો હોય ને એમ હપ 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 હાલ્યો આવે છે એ પરસન્ન જવાનીઓ કોણ 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 ડોબા તને પૂછું છું અરે આપણા બાપુ વળી બીજું કોણ હા અરે બાપુ તો આમ હાલતા હાલતા મલકાતા મલકાતા જાય છે અને હામે જુએ છે તો એક ફાવલા હાથ કદ ઊંચું રી હા જીવલા આમ માંડીને વાત કર તો છોકરાઓમાં બહાદુરી આવે મારી જેમ હા 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 હવે અરે બાપુ તો પછી હાલતા હાલતા જાય છે ને ભાઈ રીસ તો રીસ છે જંગલી જનાવર કહેવાય એને એના અવળા મોટા મોટા નોર ને કાળી ભમ્મર આખો અને પછી તો બાપુનું માથું ફરક્યું ગજવામાંથી માવો કાઢ્યો મોઢામાં ફાકી ભરાઈ ને એને કડિયાની ડાંગ રીછના માથે મારી ને તઈ ને તઈ રીછના રામ રમી ગયા ભાઈ જીવલા લેતો જાવ હા ગલુડી સાહેબ
થી મધ્ય પ્રદેશ આવ્યો છું ને આપના પ્રવાસના કાર્યક્રમની ખબર નથી તને? ભાઈ મને તો ત્યાં બોલાયા પછી પૂછવાનું છું, આઈ ગયા. પણ હવે આપણે જઈએ છે ક્યાં? જગત, ગ્વાલિયર થી 2500 માઇલ દૂર નળ રાજાની રાજધાની નર્મદ. ઘણા લાંબા સમયથી આ જગ્યાની મુલાકાત લેવાની ઈચ્છા હતી. ભાઈ આપણને તો નર્વર હોય કે પર્વત, આ સરોવર દેખાય ને એટલે ભયો ભયો. થોડી વાર આ જગ્યાએ બેસીએ? હા, મન ભરીને કુદરતની મજા. આમ કુદરત આપણી નજર સામે આવું સૌંદર્ય ધરે અને આમ આમ આપણે ચાલવા માંડીએ તો કુદરતનું અપમાન કહેવાય. પણ ભીખા, સાંજ પડવા માંડી છે, અંધારું થતા પહેલા કોઈ સુરક્ષિત ઠેકાણે પહોંચી જવું જોઈએ. હા જગત, પણ દર વખતે રીંછ સામુ ના મળે હો. ભીખા, દર વખતે જીવ ના બચે હો. એ પણ છે, એ પણ છે. એ પેલા આગના બળકા, એ તો આદિવાસીઓ ડુંગરા જોતા હશે. બબુચક સમજે છે આગ અને પાણીના અલગ અલગ ઉપયોગો વિશે જ્ઞાન છે કે નહીં? સામાન્ય બુદ્ધિ પણ નથી. અરે પણ એ ભૂમિઓ છે, ડુંગરા ધોવા એટલે વન બાળવા. અરે આદિવાસીઓ બાધા રાખે, ડુંગરા ધોવાની બાધા. અલે ભીખા, બાધા પૂરી કરવા જંગલ બાળવાના? આજ તો. અરે એ તો આદિવાસી કહેવાય જગત. આ આદિવાસી બાધા પૂરી કરવા જેમ ડુંગરા ધોવે છે એમ માણસ વરે તો નથી ધોતા ને, નહીં તો પ્રવાસ તો માંડી વાળીએ. ના ના, પણ આ તો જંગલ કહેવાય, અહીં ગમે ત્યારે ગમે તે થાય. એ ભીખા, આને સમજાઈ દેવ. ભાઈ અમે જંગલ ખૂંદીને મોટા થયા છે, રીંછને પણ ડાળી પાડ્યા છો, એટલે અમને તો ડરાવવાનું રહેવા જ દે. અરે પણ હમણાં જ તો તે કીધું કે ક્યારેક ન પણ બચાય. સામેથી કોઈ આવતું દેખાય છે. આવતું? ના ના, આવતા લાગે છે. આ નક્કી ડાકુ હશે. અલે વટે માર્ગો છે નહીં ભીખા? હાથમાં જો, હાથમાં બંદૂક છે. બંદૂક? બંદૂક તો આ વીર પુરુષ પાસે પણ છે. ઓહો, વીર પુરુષ એમ? વાહ ભાઈ વાહ, આ ડાકુ હમણાં આવી જશે. એ ભીખા, એક બે ને ભડાકે દઈ દઉં પેલો ઘર આણાનો. અરે જગત, દર વખતે બાવડા ના બતાવવાના હોય, જ્યાં કળથી કામ ચાલતું હોય ત્યાં બળ બતાવવાની શી જરૂર? કેવી વાત કરે છે, સામેથી ડાકુ આવતા હોય, પાસે બંદૂક હોય તો એ વાપરવાની નહીં? નહીં. એટલે પેલી ડાકુઓની ટોળી આપણી પાસે આવે, મારા હાથમાંથી બંદૂક જૂટી લે, પહેલા તને પછી મને ને પછી આને. ઓ બાપા, તું સમય ના બગાડ, લે આ બંદૂક લે અને સામેના કૂતરોમાં સંતાઈ જા. જ્યારે પણ તારી જરૂર પડશે ત્યારે અમે તને જરૂર સાથ કરીશું. ક્યારે? પેલા આવી જાય તમને લૂંટીને મારીને જતા રહે પછી સાથ કરશો? અરે પણ આપણી પાસે લૂંટાવાનું છે શું? એક વેલ્સનું કમ્પોઝિશનનું પુસ્તક અને કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો અભિધાન ચિંતામણીનો ગ્રંથ. આનાથી ડાકુની ગરીબી દૂર નહીં થાય, તે આપણને નહીં લૂંટે. અને મને તો લાગે છે કે જતા જતા હાથમાં બે આના પધરાવતા જશે. આ ટાણે તમને મજાક સૂજે છે. આ ડાકુ આવી જશે. ભાઈ તું સંતાઈ જા. અરે તમને મારી જરૂર પડશે, મને આકોડો કરજો. ઠીક છે, જા. લાગે છે આને આંખની સાથે કાનની પણ બીમારી છે. એ જવાબ દો. વિદ્યાર્થી? તો જંગલ ને અકેલે ક્યાં કર રહ્યો? પુસ્તક ઓર અભિધાન ચિંતામણી કા ગ્રંથ ઓર થોડે કપડે હૈ, લેકિન યે લૂટ કે આપકો ક્યા મિલેગા? ભાઈ રે હરે જીવ થી જઈશું. પણ મેં કઈ ખોટો સવાલ કર્યો? ખોટા સમયે ખોટા માણસ ને કર્યો છે. યે બાત કોઈ ઓર ને બોલા હોતા તો મહી કે મહી ઢેર કર દેતે. ઇલમ પડતા બચ્ચા સમજ કે છોડ રહા હું. એમાં અંબા હજાર રાતવાડી તારો ગુગુ પર. એ છોકરે, આ છોકરે એક વાત બતા, તું જો એ પડતે હો વો શિક્ષા હે? કોનો સચ બાત પડાતા હી નહીં. મતલબ? મતલબ અમે અમે ખોટું ભણીએ છીએ? મતલબ એ કે કોઈ ભી ઇન્સાન પેદાઈશી ડાકુ નહીં હોતા.
बड़ी बड़ी कठोर जिंदगी से तंग आके इंसान हाथ में बंदूक उठाता है, और ये गांव के ठेकेदार लोग के कारण गांव के किसान लोगों को डाकू बनना पड़ता है। फिर भी भगवान ने हाथ पग आप्या छे तो मेहनत करीने संजोगों ने शिकस्त ना पाए। अगर ते इंसान छोकरे तो भगवान ने हाथ पैर के साथ दिमाग भी दिया है और दिल भी, पर दिमाग उन जैसे कायर लोगों को दिया है और दिल हम जैसे गरीब लोगों को। पर दिमाग का कमीनेपन से इस्तेमाल करके ये ठेकेदार लोग ने इतना माल इकट्ठा किया है वो गलत बात नहीं है था। सरदार पुलिस चलता हूं छोकरे, अगली बार अकेले जंगल में मत आना। और आ छोकरे एक बात ध्यान रखना, किसी भी मजबूर इंसान को इतना मजबूर मत बनाना कि वो मारने पे मजबूर हो जाए। और आप भी मारी बात याद रखो, हमारे त्यां कहवत छे के पाड़ा ने मां के पखाली ने डाम ना देव। तमारो विरोध तो आ जमींदारों सामे छे ना, तो पछी आ निर्दोषो ने लूटी ने એમને મારીને તમને મળશે શું? સરદાર દમ હે છોકરી કી વાત ઠીક હે, ચલતા હું છોકરે, સોચેંગે તેરી નસીહત। જય મહાકાલ। એ ભીખડા આ તો સાચી ગયા। તો જગત ને પણ બોલાવ, આપણે પણ નીકળીએ। જગત ડાકુ ગયા ગયા એ ભીખા, તે એવું તો શું કર્યું કે ડાકુ જતા રહ્યા? જગત ભીખાએ ડાકુઓને પાઠ ભણાવ્યો અહિંસાનો। હા પણ સામે અપરિગ્રહ અને માનવતાની જે વાત કરતા ગયા એ ન સાંભળી? જગત આજે મારી એ માન્યતા ફરી દ્રઢ થઈ કે સત્યથી મોટું કોઈ શસ્ત્ર નથી અને અહિંસાથી મોટી કોઈ ઢાલ નથી। બાલ ભીખામાંથી બાલાભાઈની આ યાત્રા હર તબક્કે હર ઘડી ખીલતી ઉઘડતી વાર્તા। એક દોસ્ત ને બસ દોસ્તી નો અર્થ સમજાવ્યો સહી, એક મર્દને મર્દાનગીનો અર્થ સમજાવ્યો સહી, એક રાહ ભટક્યાને જીવનમાં રાહ દેખાડ્યો સહી, ધર્મ માનવનો સહજતાથી આ શીખવાડ્યો સહી। चमन के तख्त पर जिस दम शाहकुल का तजम्मुल था, हजारों बुलबुले थी, एक शोर था, एक गुल था। वाह खान साहब, तुम्हारी दोस्ती में शायरियों ने अर्थ समझावा लाग्या छे। एक और पेश कीजिए। दर्द दिल पासे वफा जज भय इमा होना, आदमी अथे यही और यही इंसान होना। सुभान अल्लाह खान साहब, क्या बात है, आनो अर्थ हूँ समझाओ। दर्दे दिल पासे वफा, चोट लागेला हृदय साथे वफादारी करवी, दृढ़ता थी धर्म पर अड़ग होय एवी इंसानियत होय, ए माणस ने ज इंसान कहवाय। खरे खान साहब, आ तो विश्वधर्म नी वात थई। चालो कहाँ સેર કરવા? અરે આપણી ગુફ્તગુમાં કુદરત કેમ બાકાત રહી જાય? હે સેર કરતા કરતા વાતો કરીશું, ચાલો। ખાન સાહેબ,
खान साहेब। हाँ। अरे दोस्त आजे क्या माम शू थयु छे? कुछ नहीं वालो भाई, कोई बड़ी बात नहीं, कुछ नहीं। तबियत ना साथ छे? कोई कई कीधु तमने? ना ना वाला भाई, सब ठीक छे, सब ठीक छे। अच्छा रिसाया छो? दोस्त रिसाय? अरे पठान आदमी नानी बहुनी जेम रिसाय खान साहेब। वाला भाई अत्यारे तमे मने एकलो रहवा दो। એમ કેમ રહેવા દઉં ભાઈ? અને કેવી રીતે છોડી દઉં તમને? પકડાયેલું કબૂતર છે કે છોડી દઉં? ઘરેથી કોઈ ખબર અંતર આવ્યા છે? કોઈ પરેશાની જાગી છે? વાલા ભાઈ અત્યારે તમે મને મારા હાલ પર છોડી દો, નહીં તો હું ખુદાનો ગુનેગાર થઈશ। અરે ખાન સાહેબ, આલમ ફાજલ થઈને તમે શું કરો છો? તમારા જેવા ચુસ્ત નમાઝીને વળી ખુદાની ગુનેગારી કેવી? દિલ ભીતરમાં કદી રડે તો ચાલે, પણ આંખમાંથી આંસુ ના લાવા દેવાય। આંખમાંથી આંસુ આવે તો ખુદાના ગુનેગાર થવાય। આંખમાંથી આંસુ આવે? કોની આંખમાંથી? તમારી આંખમાંથી? અને ભાઈ આંસુ રોકવા પડે એવી કઈ વાત છે? વાલા ભાઈ મેં તમને કહ્યું ને કોઈ અમારે દોસ્તીનો વાસ્તો ના આપવો પડે ખાન સાહેબ। તોબા તોબા વાલા ભાઈ, તમે એવું ના બોલો। તો તમે બોલો શું થયું છે? દોસ્ત ઘરેથી ખત આપ્યો છે। ખત? શું લખ્યું છે? એમાં લખ્યું છે કે મારો 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 દીકરો ગુજરી ગયો ભલાભાઈ। દીકરો ગુજરી ગયો? અને તમે કહો છો કોઈ મોટી વાત નથી? સુનાની વાતમાં ના આવે, અને આવે તો ખુદાના ગુનેગાર થવાય। સમતા રાખો ખાન સાહેબ, સમતા રાખો। તમારી દોસ્તીએ મને એ જ શીખવાડ્યું છે, લેકિન ખાન સાહેબ ને ત્યાં બે દીકરીઓ પછી દીકરાનો જન્મ થયો, એમના સમાજમાં દીકરાનું મહત્વ પણ ઘણું, બાપની સંપત્તિનો હકદાર પણ દીકરો ગણાય, અને બાપની દુશ્મની નિભાવનાર પણ દીકરો જ હોય, તો પછી આ મુસીબત? આ મુસીબતની ઘડીમાં મને કમજોર ન થવા દેતા ભલા ભાઈ। પઠાણ છો ખાન સાહેબ, પઠાણ છો, પણ દિલનો બોજો હળવો ન થાય એ તો ઠીક નથી ને। વાદળ વરસે તો પાણી પડે, જખમ થાય તો લોહી વહે, લાગણી થાય તો આંસુ ટપકે, તો દરેક ઇન્સાનને થાય। અરે ઇન્સાન હોય તો થાય જ, પછી તમારી આંખમાંથી આંસુ આવે એમાં ખુદાની ગુનેગારી કેવી? બાલા ભાઈ ફરક છે તમારામાં ને અમારામાં। તમારી ત્યાં કોઈનું મૃત્યુ થાય અને એની પાછળ રડવું એ પણ જાહેરમાં, એ વાજિબ ગણાતું હશે? કોઈને રડે તો એને પથ્થર દિલ ગણવામાં આવે, લેકિન અમારે ત્યાં અમારે ત્યાં મોત એ ગંભીર મૌનનો પ્રસંગ છે, મોત એ તો ખુદાની નવાજિશ છે। જે ખુદાએ જીવન આપ્યું છે એ જ ખુદા મોતને મોકલે તો એની કબૂલદારી તો હોવી જ જોઈએ ને ખાન સાહેબ। તમારી ફિલસૂફી ઘણી ગહેરી છે, વાતમાં ખુદાની બંદગી છે, પણ ભીતરના આંસુ દિલમાં જખમ બનીને જડી જાય એ તો ઠીક નથી ને। પણ એ જખમ તો રહેવાનો છે ખાન સાહેબ, આવું અશુભ બન્યું કઈ રીતે? ભલા ભાઈ ખુદાના વાસ્તે આના પૂછો ખાન સાહેબ, આંસુ નહીં તો શબ્દ રૂપે દિલના દુઃખને બહાર કાઢી નાખો। ભલા ભાઈ કહી નાખો ખાન સાહેબ, કહી નાખો। દોસ્ત મારી ઓરત માયકે ગઈ હતી, એના ભાઈ અને ભાભી વચ્ચે બોલા ચાલી થઈ, વાત એટલી બધી આગળ બઢી
કે મારા સાળાએ એની ઓરત સામે બંદૂક તાકી અને મારી ઓરત એના ભાઈને રોકવા માટે વચ્ચે આવી અને અચાનક મારા સાળાના હાથમાંથી બંદૂકની ગોળી છૂટીને મારો મારો દીકરો વિંધાઈ ગયો મારો દીકરો વિંધાઈ ગયો હવે કબીલાની રસમ પ્રમાણે મારે મારા દીકરાની મોતનો બદલો તો લેવો જ છે મારા બેટાના કાતિલને મરવું તો પડશે જ બોલી જાઓ ખાન સાહેબ તમારા સાળાએ જે પણ કર્યું એ જાણી જોઈને નથી કર્યું એનાથી ભૂલ થઈ છે અને એ ભૂલને ભૂલી જાઓ ભૂલી જાઓ ભલા ભાઈ કેસે કેસે ભૂલી જાઓ ભલા ભાઈ આ મારા બદલા વગર મારી અંદરની આગ ના બુઝાય એવું ના વિચારો ને ખાન સાહેબ ખૂનનો બદલો ખૂન એમ માફ ન થાય મારી જમાત મને નામર્દ કહે આ દુનિયા આખી મને કાયર ગણે કાયર મર્દાનગીનો અર્થ ઘણો વિશાળ છે ખાન સાહેબ મર્દાનગીનો અર્થ ઘણો વિશાળ છે જે બદલો લે નહીં જે ક્ષમા આપે ને એ જ વીર કહેવાય એ તમે જે કહો પણ અમે તો આ જ સમજ્યા છીએ કે ખૂનનો બદલો તો ખૂન જ હોય એટલે દીકરાના ખૂનનો બદલો લેવા પત્નીના ભાઈને મારશો સમાજ સામે મર્દ સાબિત થવા જાત સામે કાયર સાબિત થશો જરૂર એટલે જે સ્ત્રીએ દીકરો ગુમાવ્યો છે એ સ્ત્રી પોતાના ભાઈને ગુમાવશે તમે કાયર નથી એટલું સાબિત કરવા અમને તમે નહીં સમજાવી શકો બાલા ભાઈ કારણ કે આ જ અમારી રીત છે તહેઝીબ છે ઉસૂલ છે આદર્શ છે અમારા બુઝુર્ગોએ અમને આ શીખવાડ્યું છે અને અમે અમારી સાયકલ વેચીને બંદૂક ખરીદવાનું પણ સોચી લીધું છે સમય આપો ખાન સાહેબ તમારી સોચને થોડો સમય આપો જરા વિચાર કરો દીકરા માટે માં અને બાપ બંનેને મમતા હોય પરંતુ સમાજમાં અર્ધુત સાબિત ન થવા એક સ્ત્રીએ દીકરાની માં હોવું જરૂરી છે તમારા કરતા વધારે દુઃખ તમારી પત્નીને હશે દીકરો ગુમાવવાનો એ માં છે ને એનું મન કોમળ હોવાનું તો તમારી પત્નીને આ બદલો લેવાનો વિચાર પૂછી જુઓ જો એ તૈયાર થાય તો તમે પણ થાવ વેચી નાખો સાયકલ ખરીદી લો બંદૂક અને મારી નાખો તમારા સાળાને પણ જો માનું કલેજુ દીકરાના ખૂનીને માફ કરે ને તો તમે પણ કરો ખાન સાહેબ ખાન સાહેબ દીકરા માટે તમારી આરજુ સમાજમાં માન પ્રતિષ્ઠા સાચવવા માટે છે પણ માં માટે તો મમતા છે માત્ર મમતા તમારી ઉંમર નાની છે ખુદા તમને બીજો દીકરો આપશે પણ તમારી પત્નીને બીજો ભાઈ નહીં મળે અને એ ન ભૂલો કે આ ખૂન નહોતું એક અકસ્માત હતો બસ બાલા ભાઈ મારે મારા દીકરાની મોતનો બદલો તો લેવો જ છે પણ એક ખુદાના બંદા જેવો દોસ્ત મને અલગ રાહ પર ચાલતા શીખવાડે છે તો પછી એક દોસ્તનું વચન રાકેશ જરૂર રાકેશ ભલા ભાઈ તમારી કહેલી વાત જો સરાખો ઉપર ન લઉં તો દિલમાં ખેદ થાય એવી તો કઈ વાત છે તમારામાં મને તો એ જ સમજાતું નથી ખાન સાહેબ એને દોસ્તી કહેવાય પગલા પ્રભુતામાં પડ્યા થઈ પૂર્ણતાની અનુભૂતિ પ્રેમનું ઐશ્વર્ય ને માં શારદાની ઉપસ્થિતિ સંતોષની લિજ્જત થોડામાં ગણાની પ્રાપ્તિ લક્ષ્મી વિન જાહો જલાલી લક્ષ્મી વિન જાહો જલાલી સહચર્યની એ સંપત્તિ જય જિનેન્દ્ર કાકા જય જિનેન્દ્ર બહુ ભારે ઉપડ્યું હે અરે ના ના આ તો તારી બાજુ વાળા ખાટલો ડાળી આપ્યો તો ત્યાં બેઠો હતો
અરે મને ખબર હોત ને કાકા તો હું જાત જ નહીં અરે મે મારા આવવાની જાણ ક્યાં તને કરી હતી હે હા તો આ બાજુથી નીકળ્યો તો થયું કે ભિખારાને ઘર માંડ્યું છે તો જરા ઢોક્યો કરતો જાવ તે આવ્યા તો સારું જ થયું ને પણ હવે જમ્યા વગર નથી જવાનું ક્યાં ગઈ હતી આ શાક લેવા આટલામાં કઈ કાચ્યો જોયો નહીં દૂર જવું પડ્યું હશે કેમ ના એટલે આ અહીં નજીકમાં માણેક ચોક ગઈ હતી સસ્તું ને સારું શાક મળે બાદલપુરથી છેક માણેક ચોક અને તું પૈસા બચાવવા માટે ઘોડા ગાડીમાં તો નહીં જ ગઈ હોય કાકા સાવ નજીક છે આ પુલ ઉતરીએ ને એટલે સીધો જ રસ્તો છે હું આ મસ્તો આ બાજુથી નથી નીકળ્યો હું તને મળવા જ આવ્યો છું જાણું છું કાકા તું સમજુ અને શાણી છે તે વાત જાણી જાય હું પણ જાણું છું કાકા થોડી ચા મૂકી દો પછી ભલે તમે જમજો એમની સાથે અરે જવા જે જમવાનું રહેવા દે અને હું તને જે વાત કહેવા આવ્યો છું તે સાંભળ જે વિરચનભાઈની મિલકતમાં અડધો ભાગ ભિખાલાલનો પણ છે એટલે તારા પતિ તો દીકરી પૈસા મિલકત આ બધાનું મહત્વ ભિખાલાલને ભલે ન હોય પણ ઘર તો તારે ચલાવવાનું છે સમજાવ તારા પતિને કે ભાગ લઈ લે કાકા મારે તો એમની ઈચ્છા ને એ જ મારી ઈચ્છા દીકરી પુરુષોની વાત જુદી છે પણ સ્ત્રીઓ તો મજિયારાના બે ચમચા માટે પણ લડે કાકા એ સ્ત્રીઓને ચમચાનું મહત્વ એમના વર કરતા વધારે હશે મારે તો એમણે લીધેલી ટેકને જો હું ટેકો નાખું ને તો હું તો બૈરું બની જાઉં અને એમને તો પત્ની જોઈએ છે દીકરી પર અમારો તો જીવ બળે ને કાકા જીવ બાળવો નહીં હો ઘણો કિંમતી છે આ તમારા આશીર્વાદથી બધું સુખરૂપ છે અને એમને પિતાની મિલકતમાં નહીં પણ આબરૂમાં ભાગ જોઈએ છે ઠીક છે દીકરી પતિ પત્ની રાજી તો ક્યાં કરેગા કાકાજી ચાલ દીકરી હવે હું નીકળું જટ બસ પકડીને ગામ ભેગો ના હો કાકા તમને એમ ન જવા દો અરે દીકરી મને જવા દે કારણ કે હમણાં ભિખાલાલ આવતા હશે અને મારાથી લાગણીથી સલાહ આપ્યા વિના રહેવાશે નહીં અને એમને ગમશે નહીં કાકા આ મગજ ખા કાકા ડબ્બામાં મેં ખાખરું ને મગજ ને એવું બધું ભર્યું છે ગામે ઘરે પહોંચતા તો રાત પડી જશે ટેકો રહેશે ઠીક છે દીકરી હું નીકળું જય જીને સુખી ભગવાન ક્યારેક તો તું ખરા ઘાટ કરે છે પણ સદબુદ્ધિ ને શક્તિ આપીને કૃપા કરજે મારા નાથ હે મહાવીર જીવન નો આધાર તારા નામ વિના તારા નામ વિના સગળો આવી ગયા તમે તો આટલું પ્રેમથી પૂછે છે ને એ જ ઘરે પાછા આવવાની લાલચ છે બાકી તો બહાર જવું જ રહ્યું ને કામ કરવું જ રહ્યું જયા જે માણસ ઘરમાં સુખી હોય ને એને બહારનું સંઘર્ષ રમત જેવો લાગે એટલે એમ કે જીવન સાથીનો સમજદારી ભર્યો સાથ હોય તો એનાથી મોટો ધનવાન બીજો એક કઈ નહીં એમ તો એ બાબતે તમે અમીર છો કે ગરીબ હું તો લક્ષાધિપતિ શ્રીમંતોથી શ્રીમંત છું શું થયું આજે જ્યોતિ કાર્યાલય જિંદાબાદ મહિને 41 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે ઘણાય છે 41 રૂપિયા ઘણા છે ખાસ તો ઘણા છે ના જયા તને આ નવી અજાણી જગ્યાએ ગમે તો છે ને ના ગમવા જેવું છે શું એમ નહીં તારો દિવસ કેમ અરે ફાજલ સમય મળતો જ નથી આખો દિવસ ઘરનું કામ કરું ને શાક લેવા જઉં ને એ બધું કર્યા જ કરું હા બાકીનો સમય વધે છે ને એમાં તમારી રાહ જોઉં છું એટલે તારી દિનચર્યાનું સમય પત્રક મારી દિનચર્યા સાથે જોડાયેલું છે એમ જ ને કાયદે સર વિધિ વત પૈસા જયા તું તારું સગળું આપીને મારી પડખે ઊભી છે
એ બાબતે મારી કલમ પણ તારી આભારી રહેશે. મારી પ્રથમ નવલકથા ભાગ્ય વિધાતા એ તારા સાથે જ આભારી છે. આપણું ભાગ્ય આપણે જ ઘડવું. અઘરું છે કેમ? અઘરું છે, અશક્ય નથી. જયા, આ જીવનના પથમાં તમારી સાથે કદમ મિલાવીને ચાલે તો છે, પણ આ પથમાં ઘણા કાંટા છે અને કાંકરા પણ. હું કાંટા કાઢી તમારી સાથે જ ચાલીશ. થાકીશ તો? થાકું જ નહીં ને, કાંટા કંટાળીને પોતાનો રસ્તો બદલી નાખશે, પણ હું કાંટા કાઢી તમારી સાથે જ ચાલીશ. ખાસ એવો દાસ, ખાસ એવો દાસ, તુલસીદાસ મનની પાસે. માત્ર એક સેવક નહીં, એક ભક્ત નિષ્ઠાવાન છે. વફાદારી પ્રેમનો સંબંધ અહીંયા ખાસ છે. શેઠ કે ચાકર નહીં, એક મેઘનો વિશ્વાસ છે. એ ભાઈ, એમ હું આવી ગયો. ઘણો જલ્દી આવ્યો તુલસીદાસ. એ ભાઈ, એમાં થયું એમ ને કે તુલસીદાસ, એ ભાઈ એમાં થયું એમ ને, એમ કરીને આખું અમદાવાદ તું મને ફેરવીશ. પણ ભાઈ, હું તમને ટેમનો હિસાબ આલું છું. અરે, તું ક્યાં ક્યાં અટવાયો હોઈશ એની જાણ છે મને, પણ આપણે જ્યાં જઈએ ને ત્યાંથી સમયસર નીકળી જવાનું. એ ભાઈ, હું તો નીકળી ગયો તો હા, પણ આપણા આ ધૂમકેતુ સાહેબ ખરા હે, એ મને કે આ પ્રૂફ તપાસી લઉં હે, એ લઈને જજે. અને તું બેસી પડ્યો એમ, બહુ થોડું જ તપાસવાનું હશે કેમ? ભાઈ, તમને ખબર છે ધૂમકેતુ સાહેબનું થોડું એટલે. અરે તુલસીદાસ, તું જમ્યો કે નહીં? એ ભાઈ, જમવા ઘેર આવે તો કામ પતે હે, અને તમે નતું કીધું તુલસીદાસ આજે બધા કામ પતી જવા જોઈએ હે? પણ તું જમતો નહીં એવું નતું કીધું. પણ ભાઈ, એ હજુ તો સાંજના 5 વાગ્યા છે, જમી લઈશ. પણ હવે જે જમશો એ સાંજનું ભોજન ગણાશે, આ દિવસનું જમવાનું તો રહી ગયું ને. પાછો ક્યાં જાય છે? અરે ભાઈ, તમાર ટોપીઓ નિસ્ત્રી કરાવવા સુકાઈ ગઈ હશે. તો જમવાનું આઈ ને. તુલસીદાસ, તુલસીદાસ, તું મારો બાબરો ભૂત છે. મિનિટ નવરો ના બેસે. અત્યારે ટોપીઓ ને ઇસ્ત્રી કરાવવા જાય છે, પછી રૂમાલ ને ઇસ્ત્રી કરાવવા દોડીશ, અને પછી કહીશ એ ભાઈ આ બંડી તો રહી ગઈ. એ ભાઈ, પેલા ધોબીન દુકાન અહીંયા લેતો જોજે એવું કરતો. અને તું કઈ પણ કરવાને સક્ષમ છે. આ એકવાર રિસાઈને જતો રહ્યો તો તો માન માન પાછો આવ્યો છે. ભાઈ, એ વાત ના કાઢશો. સારું તુલસીદાસ, હા, કાલે મને સવારે 5 ઉઠાડી દેજો, મારે મજાદર જવાનું છે. કાલે સવારે 5 મજાદર? હા, જગાડી દઈશ. પણ ભાઈ, એ તમે જ્યાં જવાના છો ત્યાં મોટા મોટા લેખકો કવિઓ આવવાના છે નહીં? હા, અને તું પણ સાથે આવીશ. એ ભાઈ, હું પણ આવીશ. હું આ મહાદેવ ભેગા પોઠિયા પૂજાય તો પોઠિયા તો ગમે જ ને. તુલસીદાસ, તું નક્કી કર, તમારો અનુમાન છે કે પોઠિયો? ભાઈ, બંનેમાંથી એક રાખ. ભાઈ, બહાર તમને બધા રામ કે છે, તો હું તમારો અનુમાન થયો કે નહીં? અને તું તારી જાતને પોઠિયો માને છે એમ? ભાઈ, પોઠિયો કહો કે અનુમાન, હું તો તમારો સેવક છું હે. તુલસીદાસ, પણ ભાઈ, આ પોઠિયાના માથે જો તમારો હાથ ના હોત ને તો એના વગર આ પોઠિયો અધૂરો છે. પણ ભાઈ, તમને આ પોઠિયા વગર એકલું લાગે કે નહીં? હા, એકલું જ લાગે ને. એને આ તું રિસાઈને જતો રહ્યો તો તો તને શોધવા માટે છાપામાં જાહેર ખબર આપી હતી કે ભાઈ તુલસીદાસ તું ગયા, તું જ્યાં ગયો છે ત્યાંથી પાછો આવી જા. ભાઈ, મેં ના પાડી નહીં વાત કરવાની. સારું, નહીં કરું. એ ભાઈ, તમારી ટોપી. અરે તુલસીદાસ, હા ભાઈ, તું જા ભાઈ, જા. હા ભાઈ, જા જા જા. ટોપી ને ઇસ્ત્રી કરાવવાની છે. બુરાઈ પર સારાઈનો છે સર્વદા વિજય, બદી ઉપર સચ્ચાઈનો છે સર્વદા વિજય. આત્મશ્રદ્ધાને નીતિ હો
હોય સાથ જ્યાં નિશ્ચિંત ને નિશ્ચિત ત્યાં રહેવાનો સદા વિજય સરખેજથી જે માલ આવવાનો હતો એ આવી ગયો છે અને જ્યાં પોગાડવાનો હતો ત્યાં પોગાડી દીધો અને પેલી બે બુલબુલ એનો શું થયો લોકો આવી ગયા પણ નાટકો કરી રહ્યા છે નાટકો કરી રહ્યા છે ધંધો કરવાની ના પાડે છે તો તમે લોકો શું કરો છો કાફી નાખો એની પાખો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ પડી ગયું છે અરે આ દારૂ જુગારનો અડ્ડો અને પાછો લોહીનો વેપાર હવે એવાની બાજુમાં આપણે રહેવાનું હવે આ સોસાયટી છોડીને આપણે જઈશું ક્યાં તો શું ક્યાં તમને ખબર છે ગઈ કાલે એના ત્યાંથી એક સ્ત્રી અમારા ત્યાં આવી હતી રડતી કકડતી બિચારી સંતાન આવી હતી પેલો અમરત્યો આવ્યો અને એને ખેંચીને લઈ ગયો હવે એની પાસે ધંધો કરાવશે એ બચારીને આપણી નજર સામે ખેંચીને લઈ ગયો અને આપણે કઈ નહીં કરવાનું પણ એમાં આપણું શું કજું નરી ગુંડાગર્દી આ ક્યાં સુધી ચલાવી લેવાનું આનો રસ્તો તો કઈ કાઢવો જ પડશે હા અને એ રસ્તા પરથી પેલો અમરત દાદો જતો રહેશે એમ અરે પણ આવડી મોટી સોસાયટીમાં એક પણ એવો મરદ નથી જે ગુંડાને સીધો કરે ઓ શાંતિબેન આને ગુંડો નહીં આને માથા ભારે ગુંડો કહેવાય આને સીધો કરવા જતા છે ને આપણે સીધા થઈ જઈએ આ નરક જેવું જીવન જીવીએ છીએ એને જીવન કહેવાય બોલ્યા લખી જાણે રડી ના જાણે ના ના બળદેવ ભાઈ ની વાત એકદમ સાચી છે મેં પણ સાંભળ્યું છે કે આસપાસના ગામના કેટલાય લોકો એ બાલાભાઈ ના ઘેર જાય છે ને એમની દરેક સમસ્યાનું સમાધાન ત્યાં થાય છે તો હું માનું છું ત્યાં સુધી એક વાર તો આપણે ત્યાં જવું જ જોઈએ ના 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 મને નથી લાગતું કે આપણે જવું જોઈએ પણ એક વાર જવામાં શું વાંધો છે સોસાયટી ના આટલા લોકો અહિયાં આવો શું થયું તમને તો ખબર છે કે આ વાત તમારું કાલે પૂરું થશે હું જ કહું છું સાહેબ અમરતા તો બહુ ફાટ્યો છે એની રંજાળ વધતી જાય છે આપણી સોસાયટીમાં ઘર ગૃહસ્થી વાળા માણસો રહે છે ને સોસાયટીની બહાર એની પેલી રખાત છે ને તે રાત દિવસ પડ્યો પાથરો રહે છે દારૂનો ધંધો કરે છે ને વેશ્યાવાળો પણ ચલાવે છે સાહેબ સોસાયટીના છોકરાઓ પર કેવા સંસ્કાર પડે આવું ચલાવી લેવાય ના ચલાવી લેવાય અમૃત દાદાના બધા જ કાળા ધંધાઓ બંધ તો કરાવવા જ પડશે option
આ લેખિતમાં ફરિયાદ છે, તમે લોકો આના પર સહી કરી દો, આપણે પોલીસ મંત્રીને જાણ કરીએ. અમારાથી નહીં થાય. પાણી મારીને મગર સાથે વેર અમારાથી નહીં થતો. આવા ગુંડા જોડે દુશ્મની સાહેબ અમારાથી નહીં થાય. આમ ડરશો તો કેમ ચાલશે? પહેલી સહી મેં કરી, બસ અમરત દાદાનો હિંમતથી સામનો કરીશું તો ભગવાન પણ આપણને સાથ આપશે. કયો ભગવાન? જોઉં છું હું આજે કયો ભગવાન એને બચાવે છે. આજે તો એની ખેર નથી. ક્યાં છે લેખક? લેખક ઓ આવી ગયા. તમને ઘરમાં આવવાનું નહીં કહું, બહાદુર તો કહેવાઓ. મને એમ કે મને રસ્તામાં આવતો જતો જોઈ ધૂળ ધપાટ કરશો, મારશો, પણ તમે તો છેક મારા ઘર સુધી આવી ગયા. બહાદુર તો કહેવાઓ. બહાદુર તો તમે કહો સાહેબ, બાકી મારું નામ સાંભળતા જ ગામ છોડી ગયાના દાખલા છે. પોલીસ પણ મારા રસ્તાની આડે નથી આવતી, પીએ છે મારાથી. તમે નતા, તમારી સોસાયટી હતી ને, એ પેલાનો વેપાર કરું છું, અહીંયા ધંધો કરું છું હું, અને તમે મને મને આ ગામ છોડીને જવાનું કહો છો? બહાદુર તો તમે કહેવાઓ સાહેબ. તમે મોકલાવેલા બધા જાસાઓ અને ધમકીઓ મને મળી ગઈ છે, પણ તમારી જાણ ખાતર કહી દઉં કે હું એનાથી ડરતો નથી. વધારે વધારે તમે શું કરશો? મારું માથું ફોડી નાખશો, મને મારી નાખશો, બસ એટલું જ ને? સત્ય, ન્યાય, ચારિત્ર અને બીજાના લાભ માટે હું તમારી સામે લડીશ. તમારા બધા જ કાળા ધંધાઓ બંધ કરાવીશ. મરીશ પણ ડરીશ તો નહીં જ. તો પછી મારી સામે શું કામ દુશ્મની બોલી રહ્યો છો? લોકો તો કશું કહેતા નથી. એ બધા બીવે છે, પણ મને એવી કોઈ બીક નથી. ચાલો હવે સમય બગાડવાને બદલે જે કામ કરવા આવ્યા છો એ કરો, જેથી હું પણ તમને સરખો જવાબ આપી શકું. શું વિચારો છો? એક વાત કહું સાહેબ, હું ખટારો ભરીને હથિયાર લઈને આવ્યો હતો, માણસો લઈને આવ્યો હતો તમને મારવા માટે. હું અહીંયા આવતો હતો ને ત્યારે મારી રખાતે મને કહ્યું હતું, શું કામ મારો છો આ માણસને? ભલો છે, ભગવાનનો માણસ છે, લોકોના હિત માટે લડે છે, પણ મેં એની વાત નથી માની. થયું કે મારા હથિયારની સામે આનું શું કર્યું? આજે જીવનમાં પહેલી વાર આ અમૃતની સામે કોઈએ આંખમાં આંખ મિલાવીને વાત કરી છે. તમારી અહીં સત્યની સામે મારા હથિયારની ધાર સાવ ગોઠી થઈ ગઈ સાહેબ, સાવ ગોઠી. આવ્યો તો તમને મારવા માટે, પણ તમે મારા અંદરના શૈતાનને જ મારી નાખ્યો. મહાન છો સાહેબ, તમે મહાન છો. એક વાત પૂછું સાહેબ, હું પણ એક સારો માણસ બનવા ઈચ્છું છું, બની શકું? મારા જીવનની શરૂઆત મારા નવા ઘરથી કરવા માંગુ છું. તમે આવશો સાહેબ મારા નવા ઘરમાં? જો તમારા જેવા મહાન પુરુષના પગ મારા ઘરમાં પડી ગયા ને, મારા આંગણામાં, તો મારા પાપ ધોવાઈ જશે સાહેબ. માણસો તો બહુ જોયા સાહેબ, પણ પારકી છતીના ડાક્ટર તમે જ છો, તમે જ છો સાહેબ. હું તમારો પડછાયો પણ બની શકું ને? તો બહુ છે. દર વખતની જેમ આ વખતે પણ મારી માન્યતા દ્રઢ રહી,
કે સત્યથી મોટી બીજી કોઈ શક્તિ નથી. સિંહ ને તો અસ્ત્ર શસ્ત્ર ના ખપે કદી, ખુદ્દાર ને રહેમ કોનો ના ખપે કદી. હૈયે જેના જીવ દયાની વહે નદી, હૈયે જેના જીવ દયાની વહે નદી, દાની થઈને દાન લેવું કેમ ખપે કદી. હિંમત એ મર્દા ને એક કદમ આગે, આ મારા શરૂઆત ના પુસ્તકો હતા, તને ખબર છે. હું પણ મર્દ ની માફક હિંમત થી જીવવા માંગુ છું અને જીવનમાં આગે કદમ ભરવા જાઉં છું. હા, પણ આ તમારા ડોક્ટરને શરીરની તકલીફો ને રોગોને એમનું કામ કરવા દો ને જયા, હું એમને કોઈ મચક આપવાનું નથી. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કહી દો કે એમનાથી થાય એ કરી લે, અને કિડનીને કામ ન કરવું હોય તેવા કામચોર અંગોને હું ગણકારવાનો નથી. હું તો મસ્તીથી ખાઈશ અને પીશ. ગળ્યું એ ખાઈશ ને પકવાનું એ ખાઈશ. ગળ્યું તે ગળ્યું, બાકી બધું બળ્યું. ડરીને જીવવાનું તો કેમ ફાવે હે. અને મેં તને પેલા હેમુના પાત્રની વાત કરી હતી કે નહીં? હા, એ જ ને કે હેમુ શૂરવીર હતો. તમે કોઈનાથી ના ડરતા બસ, પણ હવે આ કટાણે ચા પીધી તો હવે જમશો ક્યારે? પીરસી દો, જમી લઈએ. ચાલ ચાલ. અરે મારો મગન. મગન? હું તમને પીરસી દઉં, તમે જમી લો ને. જયા, મગન હમણાં મ્યાઉં મ્યાઉં કરતો આવશે, મારી જોડે બેસશે, પછી સાથે જમીશું. હા, પણ હવે એક બિલાડી માટે તમે જમવાનું મોડું કરો. જયા, એ માત્ર બિલાડી નથી, મારો મગન છે, મારો ભેરુ. એ મને મૂકીને ક્યારે જમે છે? હવે હું એના વગર જમી લઉં તો એને માઠું ના લાગે. હા, પણ એ તો નહીં આવે. કેમ, જાત્રાએ ગયો છે? ના ભાઈ સાહેબ, આ થયું એવું ને કે કાલે છે ને અમે બધા જમવા બેઠા ને ત્યારે જ મગન મરેલો ઉંદર લઈને આવ્યો. તે બધા એટલું હેરાન થયા ને ખાવાનું બગડ્યું, તે ત્રાસીને પછી તુલસીદાસે ને નદીના તટમાં મૂક્યાયો. શું? નદીના તટમાં? કે અજાણી જગ્યાએ મારો મગન સાહેબ. અરે એને જમવાનું પણ આપશે? તુલસીદાસને કહો મગનને જ્યાં મૂકી આવે છે ત્યાંથી પાછો લઈ આવે. પણ તમે જમી લો ને તો. હવે મગન આવે પછી જ મને પીરસજો. એ તો ક્યાં મળશે. તુલસીદાસ! અરે ભાભી, તુલસીદાસ તો નથી, પરંતુ બાલાભાઈ ની કલમ નો દાસ અને એમનો આશક કેલાલ હાજર છે. જય જીનેન્દ્ર ભાભી. જય જીનેન્દ્ર બાલાભાઈ. જય જીનેન્દ્ર. આવો આવો કેલાલ, બેસો. શું કઈ વાંચન ચાલે છે? હા ભાઈ, આ જરા એક પ્રૂફ જોતો હતો. એમાં એક જ વિગત અયોગ્ય જણાય તો થયું કે પુસ્તકમાંથી સાચી વિગત જાણું અને કામ આગળ જવા દો. વાહ ભાઈ વાહ, કામમાં આટલી બધી ચીવટ. ઇતિહાસની ઘટના છે, આમ ખોટે ખોટું થોડું આગળ જવા દેવાય. એટલે આ ભૂલની જાણ આ પુસ્તકના લેખકને થવાની એમ ને? ચોક્કસ. અને તમે તો જાણો છો કે સાચી વાત કહેવામાં હું ક્યારેય કોઈનાથી ડરતો નથી. અલે પણ બાલાભાઈ, આ અક્ષર તો હું મારી સાજી આંખે ઉકેલી નથી શકતો, તો તમે આ ડાયાબિટીસ વાળી આંખે કઈ રીતે ઉકેલી શકો છો? કેલા, વંચાય છે તે વાંચું છું. પણ આ તમારું બ્લડ પ્રેશર? મેં જયાને હમણાં જ કીધું કે રોગોને જે કરવો એ કરે, હું એનાથી હારીને બેસવાનો નથી. હવે એ બધી અમને ક્યાં નથી ખબર, પણ તમે મને ને ભાભી ને ખોટી ચિંતા કરાવો છો. કેમ ભાભી? અરે ચિંતા કરવાની જ નહીં ને, પડે એવા દેવાય. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે માન ઓર જ્ઞાન, ચિંતા બડી અભાગની, ચિંતા ચિતા સમાન. નહીં માનો તમે બાલાભાઈ. અચ્છા બાલાભાઈ, આ કેલાલ શું છે? અને પાછું મૂકી દો આ રકમ, મારાથી ન લેવાય. જાદુગર તો હું છું, પણ તમે લેખક થઈને ઓળખી ગયા કે આ કવરમાં શું છે? જુઓ બાલાભાઈ, આ કોઈ દયા નથી, આ તો તમારા પ્રત્યેનો પ્રેમ છે અને ફિકર છે.
અને ના ના પાડતા નહીં લો કેલા આ તો કઈ રીતે બને અરે એમ માનો કે હું જયા ભાભી માટે આપું છું એણે તો મજિયારામાંથી એક ચમચી સુધ્ધાય નહોતી લીધી પછી આ રકમ એ કઈ રીતે સ્વીકારશે તો મને જાદુકલાની દુનિયામાં નામ રોશન કરવા તમે જે મદદ કરી એ હું કઈ રીતે ભૂલી શકું બાલા કેલા ભાઈ મેં કાંઈ જ નથી કર્યું તમારામાં હીર હતું ને દુનિયા સામે આવ્યું બસ પણ હું નગુણો નથી બાલા ભાઈ હું તમને ચાહું છું ખૂબ ચાહું છું તમે મારી જાન માંગી લો તો મને વાંધો નથી પણ તમે તો મારી શાન માંગો છો લો મારા માટે જાન આપવા તૈયાર છો તો પછી આ કવર કેમ નથી સ્વીકારતા કેલા તમે તો જાણો છો કે આજ સુધી મેં કોઈની પાસેથી એક પાઈ પણ નથી લીધી પછી તમારી પાસેથી આ રકમ સ્વીકારીને મારા જીવનના નિયમોમાં શા માટે સમાધાન કરું કેલાલ મારા જીવનના ત્રણ સિદ્ધાંતો છે એક તો બાપ દાદાની મિલકતમાંથી મેં એક પણ પાઈ નથી લીધી બીજું કુમાર મારા દીકરાને એક પણ પાઈ આપીને પરાવલંબી બનાવવો નથી અને નોકરી ક્યારેય કરવી નથી પણ બાલાભાઈ મારે ક્યાં તમારા સિદ્ધાંતોમાં આડે આવવું છે આ તો મને થયું કે આ કવર હું તમને આપીશ તો તમારે તમે કરેલા ઉપકારનો બદલો હું વાળી શકીશ બાલાભાઈ અરે કેલા હું તમારી લાગણીને સમજુ છું પણ તમે જેવું માનો છો ને એવું કાંઈ જ નથી ભાઈ ભારે મસ્તી અને ખુમારીથી જીવું છું અને એ જ તમારી દોલત છે તમે બધું જાણો છો છતાંય સાચું કહું બાલાભાઈ અત્યારે જ મને મારા જાદુનો પ્રયોગ કરવાની ઈચ્છા થાય છે કે આ કવર હું મારા ખિસ્સામાં મૂકું અને નીકળે તમારા ખિસ્સામાં જોજો ભાઈ એવું કરતા હવે એવું કરવાની હિંમત પણ કેમ ચાલે તમારી સામે કેલા આવું કોઈ અહમ નથી રાખતો જીવનના બે ચાર સિદ્ધાંતો છે એમનું પાલન કરું છું બસ ભલે ભાઈ મારે તમારા સિદ્ધાંતોમાં આડે નથી આવું પણ હા બાલાભાઈ હવે અમે બધાએ ભેગા મળીને વિચાર કર્યો છે કે તમે જે સમાજ માટે આટલા સાહિત્યના કામ કર્યા છે 300 થી વધારે પુસ્તક તમે સમાજને આપ્યા છે તો એ બદલામાં તમારી ષષ્ઠી પૂર્તિ ઉજવીએ અને થેલી તમને ભેટ રૂપે આપીએ આમાં ના ના પાતા બાલાભાઈ જુઓ કેલા સિંહ કદી ખડ ખાય તમે તો જાણો છો ક્યાં સુધી મેં સરસ્વતીને વેચી નથી અને લક્ષ્મીની ક્યારેય ઉપાસના કરી નથી પણ બાલાભાઈ આ તો અમારા બધાની ઈચ્છા છે એટલે સર બધાની ઈચ્છા હોય તો સ્વીકારું બસ ભલે હા પરંતુ એમાં 101 રૂપિયા ઉમેરીને એને પરત કરું થઈ પાછી એની વાત તા પરત કરેલી રકમનું મારે શું કરવાનું બોલો હવે સર અરે એમાંથી કોઈ સત્કાર્યો થાય સાહિત્ય અને માનવ મૂલ્યોને ઉત્તેજના મળે એવા કામો થાય કેલાલ તો ભલે બાલાભાઈ તમે પરત કરેલી રકમમાંથી અમે તમારા નામનું ટ્રસ્ટ રચીશું જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ બોલો મંજૂર આ વખતે કોઈ ફરિયાદ નહીં ચાલે તમારે સારું મંજૂર હા પણ એમાંથી એક પણ રૂપિયો મારી પાછળ નહીં ખર્ચાય બોલો મંજૂર મંજૂર તમે મને જીતવાનો દીધો બાલાભાઈ તમે હાર્યા પણ નહીં કેલા ભાભી હું આવી ગયો અને આ મગન પણ આવી ગયો હાશ મગન આવી ગયો હવે તો જમશો ને હા હવે જમીશું હા હા ભાભી અમે ત્રણેય જણા જમીશું બાલાભાઈ બાલાભાઈ નો મગન અને હું હા ચાલો ત્રણેય જમી લો રાજપાટ ને વૈભવ છોડી છોડી દીધો સંસાર તારા મહિમાનો નહીં પાર લો તમે અહીંયા બેઠા છો લો બેન
આ ભર બપોરે તાપમાં તમે ક્યાંથી? હા તો તમને મારે શાંતિથી મળવું હોય તો ભર બપોરે જવું પડે ને. સાચી વાત છે. બેસો બેસો આવો. પહેલા મારા આવવાનું કારણ કહું. હું શેના માટે આવી છું એ કહું. એ તો આપણે બે બહેનો જો વાતોય વળગી ને તો બધું જ રહી જશે. હા ને આપણે તો એવું ઘણી વાત થાય છે. લો આ સુખડી હમણાં જ બનાવી છે. બોલો શું કહેતા હતા? મને એમણે મોકલી છે. દલીચંદ ભાઈએ મોકલ્યા છે. લો બોલો. ને હું ભોળી એમ સમજતી હતી કે તમે બહેનને મળવા આવ્યા છો. આ તો તમે ટપાલી થઈને આવ્યા છો. જો બે તમને તો ખબર જ છે બાલાભાઈ પ્રત્યે અમને કેટલો આદર અને સ્નેહ છે. એમને બાલાભાઈને કીધેલું પ્રેસ શરૂ કરવાથી લઈને બધું જ રોકાણ કરવા હું તૈયાર છું. પણ એમને ના પાડી. એ તો હું જાણતી હતી. કેમ બાલાભાઈએ તમને કશી વાત કરેલી? ના ના બેન. આ એમની ખમીરી ખુમારી ને ખુદારી આ ત્રણેયને હું તો ઓળખું જ ના. આવો બેન બેસો. પણ જયા એમને મનથી ઈચ્છા છે કે બાલાભાઈ પોતાનું પ્રેસ શરૂ કરે અને એટલા માટે જ તો એમને મને અહીંયા મોકલી કે તમે એમને સમજાવો. તમારા બનેવીને હું સમજાવું? થઈ રહ્યું. હાસ તો વળી બાલાભાઈ કેટલા ભણેલા ગણેલા હોશિયાર અને જ્ઞાની છે. ને ગુસ્સાવાળા એટલા જ. સાચી વાત હોય ને તો કોઈનાથી ના ડરે. પણ જો ખોટી વાત હોય ને તો સામેવાળો ડરી જાય ને એવો ગુસ્સો કરે. પણ જયા પોતાનું પ્રેસ લાગી જશે તો દિવસો સારા થશે. તમારી લાગણી સાચી બેન. પણ આ દલીચંદભાઈ પાસેથી પૈસા લઈને પ્રેસ શરૂ કરું ને એ એમની ખુદદારીને નહીં પોસાય. જો બેન પોતાના લોકો જ તો કામમાં આવે ને. બાલાભાઈ પોતે કે કેટલા લોકોને મદદ કરે છે. સાચી વાત બેન. પણ હવે જેણે પોતાના બાપ પાસેથી એક ચપચી સુદ્ધા નથી લીધી એની કુમારીને પોષવી એ મારો ધર્મ નહીં. બાલાભાઈ પોતાનો પ્રેસ શરૂ કરે એ પાછળ એમની ભાવના દયા ખાવાની કે મદદ કરવાની નથી. આ તો એમનો પ્રેમ છે. દલીચંદભાઈ એટલે જ એમને એટલા બધા પ્રિય છે. આ એમનો સંબંધ આવો માનભેર અપન રહેવા દઈએ તો તમારા માટે ચા મૂકી. ના બેન હવે કેટલું ખવડાવીશ પીવડાવીશ. હજુ તો સુખડીનો સ્વાદ એ મોમાં છે. પણ તમે તો બહુ દિવસે આવો છો. હા તો એમાં શું બેન ફરી પાછી આવીશ ને. જલ્દી આવજો પાછા. અત્યારે જ આવો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દલીચંદભાઈ ને યાદ આવજો. હા અને કોઈ વાત તો ખરાબ ના લાગે. જયા પાછી કયા કામમાં લાગી ગઈ? ક્યાંય નહીં પૈસા. આ તમારા કોટ ધોઈને સુકવતી હતી. કોટ ધોઈશ ત્યારે કાલે પહેરશો ને અને સુકાશે ત્યારે ઇસ્ત્રી કરીશ ને. જયા તને ખબર છે ઓફિસમાં લોકો મને રોજ પૂછે છે કે બાલાભાઈ તમે રોજ આ ભૂરા રંગનો કોટ પહેરીને કેમ આવો છો? તમે શું કીધું? મેં કીધું કે ભાઈ મેં એક જ તાકામાંથી ત્રણ ભૂરા રંગના કોટ સીવડાવ્યા છે એટલે રોજ એ જ પહેરીને આવું છું. બહુ સરસ. પણ તું મને જમવાનું પૂછીને કોટ ધોવા બેસી ગઈ. આ તમે વાંચવામાં એવા લીન થઈ ગયા હતા ને અને પાછા વાંચતા હોય તમને કોઈ બોલાવે તમને ગમતું નથી તે મને થયું કે લાવ વાંચો છો તો હું કોટ ધોઈ નાખું. સમયનો સદુપયોગ. તમારી સાથે રહીને શીખી છું. અત્યારે કોણ હશે? એ તો દરવાજો ખોલો પછી ખબર પડે. મને કઈ લાકડાની આરપાર નથી દેખાતું. શું પૈસા તમે? હા અને તે કોઈને જમવાનું આમંત્રણ તો નહોતું આપ્યું ને? મેં આમંત્રણ નથી આપ્યું. પણ તમે કોઈને આમંત્રણ આપીને મને કહેવાનું ભૂલી નથી ગયા ને? ના એવું કશું યાદ તો નથી. હશે તમે કહ્યું હશે તો આપણી સાથે જમી લેશે ને. બહુ બહુ તો હું રસોઈ બનાવી નાખીશ. શું બોલ્યો? રસોઈનો આત્મા બોલ્યો. આવો બે. મારી બેન ના લગ્ન લીધા છે ને કાલથી ખરીદી પણ શરૂ કરવી છે તો શુકન ના 100 રૂપિયા આપો તો હું પાછા આપી જઈશ. આ તો શું છે તમારા શુકન થી પૈસા ની તાણ નથી પડતી અને પ્રસંગ સારો એવો પાર ઉતરે છે એવું મારી બા અને આડોશ પાડોશ ના કહેતા. એવું કઈ નથી બેટા. ભગવાન છે ને બધું ભગવાન કરે છે. ચિંતા કરવી નહીં. હા લગ્ન પ્રસંગ સરસ પાર પડી જશે. બેટા ભણો છો? હા. કેટલું ભણો છો? મેટ્રિક. સરસ ખૂબ ભણો ને આગળ વધો. લે બેટા અને કઈ પણ કામ હોય ને તો ચિંતા વગર અહીંયા આવવાનું. હા
શાંતિથી રસ્તો કાઢતા શીખવાડીએ એથી રૂડો શું કરી શકીએ? જયા, કુટુંબમાં એક પણ વ્યક્તિ જો સમજદારી ભર્યો વર્તાવ કરે તો કુટુંબની ઘણી બધી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય. આ જુઓ ને, આ સારા કામ સિવાય બીજું ઉપર આવવાનું છે શું? પણ લોકોને શાંતિથી જીવતા શું પેટમાં દુખતું હશે? જયા, જ્યાં સમજદારીનો અભાવ હોય ને ત્યાં બધું ચાલવાનું. અને આ સ્ત્રીઓમાં તો કામને લઈને પણ વિખવાદ થતા હશે કેમ? કામનો થાક તો આરામથી ઉતરી જાય, પણ આ વિખવાદથી થયેલો મનનો થાક એ નથી ઉતરતો. ત્યાં સ્ત્રીઓને તો એમના પતિઓ દાસી સમજે છે ને, એ જ મોટું દુઃખ છે. જયા, હકીકતમાં સ્ત્રી એ પત્ની સહધર્મચારીણી કહેવાય, જે પતિ સાથે સુખમાં દુઃખમાં ખભે ખભો મિલાવીને ચાલે, એક મિત્રની માફક. અને તો તને તો ખબર જ છે કે મારું નામ જય ભીખુ કઈ રીતે પડ્યું. તારું નામ જયા અને મારું બાળપણનું નામ ભીખુ, એ મેળવીને બન્યું જય ભીખુ. અને આ દીકરી એ જ હતી ને જેના બા પણ સારા પ્રસંગે તારી પાસેથી શુકર લઈ જતા હતા. આ સારા માઠા પ્રસંગ એકબીજાને કામ લાગીએ એથી વિશેષ શું હોય? કોઈને કામ લાગવું એ સારું, પણ કોઈને આપણા માટે કામે લગાડવું એ ખોટું. તમે જમી લો તો પછી હું પરવારી જો. ના, તું વાસણ ધોઈ નાખ, રસોડું આટોપી લે, નહીં તો મને લખવામાં કે વાંચવામાં મજા નહીં આવે. અરે તમે જમી લો ને, હું ફટાફટ રસોડું આટોપી લઈશ. અને મેં તો ગલીના કૂતરાઓને કહી રાખ્યું છે કે રાત્રે ભસવું નહીં, હા, લેખન કાર્યમાં ખલેલ પહોંચાડવી નહીં. સમરસિયા ભેગા મળે ને જામતી મહેફિલ અહીં, વિદ્વત જનો ભેગા મળે માં શારદાના દૂત થઈ. જ્ઞાન ગોષ્ઠી મોજ ગોષ્ઠીનો ત્યાં જામે ડાયરો, સાથી સૌ સાથે મળે સાહિત્યની લિજ્જત અહીં. લખીને મોકલું તું કે જોડણી ની ભૂલો બાલાભાઈ કે એ મુજબ સુધારવી. એ તો તમારી ઉદારતા છે. તો બાલાભાઈ, હવે તમે તમારી દર વખત વાળી ઉદારતા બતાવો. અને ભાઈ ચંદ્રવિલાસ તો ચા ઉકાળો, મિક્સ મંગાવો. આ હું દર વખતે કસુમીના રંગની વાત કરું છું, અને અહીં આવતા દરેક લેખક અને કવિઓને તમે ચંદ્રવિલાસના ચા ઉકાળા મિક્સનો રંગ લગાવી દીધો બાલાભાઈ. અને અંદર પેલી જડીબુટ્ટીઓ ખોલીને લાવજો, જે ખાઈ પીએ ને તમે આમ દોડ દોડ કરો છો, અમે પીએ ને અમે દોડ દોડ. જરા તબિયતનું ધ્યાન રાખો મેઘાણી. આ બાલાભાઈ છે ને, ઉંમર થાક બીમારી એ બધું ગોળીને પી ગયા છે. હા, ઈ કરવો. અરે કેટલી કશી પરવા કર્યા વગર બસ સમાજની સેવા કરે છે, અને સાહિત્યનો કેટલો બધો અમૂલ્ય વારસો આપ્યો છે ભેટમાં. હા, ઈ હતો મૂલ્યવાન. અને મૂલ્યવાન તો એ કે પોતાના દીકરાને આ બધા સંસ્કારનું સિંચન કર્યું છે. પણ બાલાભાઈ, તમે અહીંયા શારદા મુદ્રાલયમાં અદ્યતન ટાઈપો વસાવ્યા, તે સારું ઉત્તમ કામ કર્યું. હા, એથી ઉત્તમ વાત કરું. પ્રકાશનને અલંકૃત કરવા ચિત્રો તથા સુશોભનો બનાવડાવવા જોઈએ એવું મારું માનવું છે. હા, તો એના માટે શું કરશો? એના માટે વિશેષ ચિત્રકારોની મદદ લેવાનું વિચાર્યું છે. તો ઈ કયો? એક નવો નકોર હીરો હાથ લાગ્યો છે. ઓહો, આ બાલાભાઈ, આ નવા લોકોને કામ સોંપવાની જીગર તમારામાં સારી છે. બાકીના લોકો તો નીવડેલા ચિત્રકારો કે સર્જકોને જ પસંદ કરે છે. ધૂમકેતુ સાહેબ, ના આ ભાઈ તો મુંબઈની સર જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી 4 વર્ષ કલાનું શિક્ષણ લઈને આવ્યા છે. અચ્છા, અને કોણ છે? રજની વ્યાસ. ને મેં તો એમને કીધું કે ભાઈ આ ઉંમરમાં સાહસ નહીં કરો તો ક્યારે કરશો. ના, ગુર્જરના ટાઇટલનું કામ જે છે એ પણ મેં એમને જ સોંપ્યું છે. તો એકલા ચા ઉકાળા મિક્સથી કામ નહીં ચાલે.
જોડે ફાફડા જલેબી એ જોઈ છે પણ બાલાભાઈ જો હું ખોટો ના હું ને તો હમણાં કલાક પહેલા તમે ગળી ગળી ચા પીધી હશે કા ના ના મેઘાણી સાહેબ કલાક કરતા વધારે સમય થયો પણ તમારો ડાયાબિટીસ એ ડાયાબિટીસ છે જ નહીં એ તો ગાંડાબિટીસ છે મારું પાળેલું કૂતરું એ માત્ર ભસે કરડે નહીં પણ આ દુનિયા તો ભસતા કૂતરાથી ડરે અરે ડાયાબિટીસ નું ધ્યાન તો ડોક્ટર રાખે કેમ ભલે ભાઈ સાચી વાત છે ભાઈ આપણે કશું ના ખાઈએ ને ડાયાબિટીસ કાબુમાં રહે એમાં શી મોટી વાત પણ આપણે બધું જ ખાઈએ ને ડાયાબિટીસ ને કાબુમાં રાખે ઈ ડોક્ટર કામ નો આપણે તો મીઠું ખાવું ને મીઠા કામ કરવા આવા મસ્ત મજાના મીઠા મીઠા ડાયરાઓ ભરવા સરસ્વતી ની આવી મોજ બીજે ક્યાં મળે બાલાભાઈ સાહિત્ય એ તો સરસ્વતી ની ઉપાસના છે પણ આ સાહિત્યના નામે જે જૂથ બંધી ને વાળાબંધી થાય છે ને એમાં બિચારા નિર્દોષ વિદ્વાનોને અન્યાય થાય છે ધૂમકેતુ સાહેબ સંસાર છે છાલ્યા કરે આમાં અકળાવતી શો લાગે ધૂમકેતુ સાહેબ બીજાઓમાં અને બાલાભાઈમાં બસ આટલો જ ફેર છે બીજા પોતાની પ્રકૃતિને વસ થઈને સમાજ પાસે જતા હોય ત્યાં બાલાભાઈ જ્યાં બેઠા હોય ને ત્યાંથી સમાજ ઉભો થતો હોય છે હા 100% સાચી વાત અરે બાલાભાઈ તમારી રામાયણ વિશે લખેલી અંતિમ પંક્તિઓ વાંચીને તો દુલાકા ઘાયલ થઈ ગયા હતા મને મળ્યા ત્યારે કહેતા હતા અરે હા દુલાભાઈ ખાગ અમદાવાદમાં છે ને જે અહીંયા આવવાના છે અને જોડે જોડે પેટલીકર સાહેબ અનંતરાય રાવળ સાહેબ ધીરુભાઈ સાહેબ બધા જે અહીંયા આવવાના છે હા તો ડાયરો જામવાનો અરે પણ બાલાભાઈ તમે તમારી ગુજરાત સમાચારમાં શરૂ થનાર કટારનું નામ નક્કી કર્યું કે નહીં હા બહુ સરસ યાદ કરાવ્યું તમે ધૂમકેતુ સાહેબ આ પેલા શાંતિભાઈ શેઠ એ ક્યારના મને પૂછે છે કે નક્કી કર્યું કે નહીં હવે નક્કી થાય તો એમને બી દાડક થાય આ એક યાદી તૈયાર કરી છે આમાંથી તમને કોઈ પસંદ પડે જુઓ મે ગાડી આ હારું છે કા હા જો બાલાભાઈ અમને બેઉને તો આ એક નામ રૂચ્યું છે ઈટ અને ઇમારત સંસ્કારોની એક એક ઈટ મૂકીને એક આદર્શ ઇમારતની રચના તમે જ કરશો બાલા બાય 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 ભૂમિ પર તો સમય અવધિ પ્રભુએ પણ પાળી હતી સત્ય મિથ્યાની વિના આ સાક્ષરે જાણી હતી કર્મઠ એ હિંમતવાનને મૃત્યુનો તો ક્યાં ડર હતો દૂરના પ્રયાણની ઘડી એમણે પાળી હતી દૂરના પ્રયાણની ઘડી એમણે પાળી હતી અરે તમે બહાર કેમ આવ્યા શું કામ આવ્યા ભાઈ સાહેબ બહાર જયા આ રૂમની બહાર આવ્યો એમાં કેમ આટલું અકળાય છે એક દિવસ જગતની એ બહાર જવાનું થશે અરે તમે શું ભાઈ સાહેબ હજુ તો ઘણી એ વાત છે કેમ યમરાજ સાથે તમારે ઘરના સંબંધો છે તમે શું ભાઈ સાહેબ જયા જવાનું થશે તો કોઈ રોકી શકશે નહીં આ ચોથની પાંચમ થવાની નથી પણ આપણે ચોથની ત્રીજ શું કામ કરવી છે આ શરીર તો જુઓ કેટલું ધખે છે જય જીવનમાં સગળી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે લોકોનો સ્નેહ અને સરસ્વતીની કૃપા અંદરા ધારે વર્ષ્યા છે બસ હવે એક જ ઈચ્છા છે કે લહલહાતી ખુશાલી સાથે વિદાય લો જયા હું મારી જાતે પાણીનો પ્યાલો પીતો હોઉં અને આ દુનિયામાંથી વિદાય લઈ લઉં આ હોશિયાળા પણ મને સહેજે નહીં ખપે અરે પણ આ તાવ છે ત્યારે તો આરામ કરો જયા આ શરીર તો વર્ષોથી રોગોનું ઘર છે આ છેલ્લા 15 વર્ષમાં ડાયાબિટીસ મારું કશું બગાડી શક્યો નથી તો આ તાવ શું કરી લેવાનો અને બ્લડ પ્રેશર એ પણ ખરું ગણાવ ગણાવ મારા પગના સોજા નબળી આંખો કિડનીની તકલીફો
આ પતિના અંતિમ સમયે જેમ પત્નીઓ બચાવેલા પૈસા ગણાવે એમ તું મારા રોગો ગણાવે છે, બહુ હિંમત વાળી છે. અરે પૈસા ગણાવતી નથી, આરામ કરો એટલું સમજાવું છું. કુમાર ક્યાં? એને પ્રતિમા આ રહ્યા, તમારી ચિંતા કરે છે. કુમારને કહો એના કામ પર જાય. હવે તમારી આવી તબિયત હોય તો એનો જીવ કામમાં લાગે ખરો? બહુ લાગણી વાળો છે, મારા પંથે ચાલશે જોજે. મારા આદરેલા કાર્યો અને વિચારોને એ જ આગળ ધપાવશે. જેમ તમે જીવનમાં ત્રણ ટેક લીધી છે ને, એ મેં પણ એને ત્રણ નિયમો ગાંઠે બંધાવ્યા છે. ઊંચું જોજે, સારું જોજે ને સૌનું જોજે. જયા, ખાંડબાણ નાખીને કોફી પીવું તો? ખાંડબાણ નાખીને કોફી પીવું તો એ પૂછો નહીં, એમ કહો કે કોફી પીવી છે, લાવું છું. જીવન તો આખરે પૂરું થવાનું છે. 62 વર્ષનો માણસ, અનેક રોગોથી ભરેલો, ને મનસ્વી પુરુષ માંગી માંગીને કેટલા વર્ષ માંગી. સંસારમાં બહુ ઓછાને મળે એવો પુત્ર મને મળ્યો છે, એવી વહુ મળી છે. જયા સમજું છે, આખી જિંદગી રાજા મહારાજા શ્રીમંત શાહુકારની જેમ જીવ્યો છું. સંતોષ છે, ખૂબ સંતોષ. જયા, મારી કહેલી વાતો તો યાદ છે ને તને? જીવન
અક્ષરદીપ ને અજવાડે એક ચાલ્યો એકલવી 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 ચાલ્યો એકલવી ચાલ્યો એકલવી